છોટાઉદેપુર જિલ્લાના ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં આજે અષાઢી બીજના દિવસે સૌપ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની ક્રિપ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરના આંગણે આજે સૌપ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર બોડેલી અલીપુરા અને ઢોકલિયાના નગરજનોમાં એક અનેરો ઉત્સાહ આનંદ જોવા મળે છે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને અલીપુરા સ્થિત શ્રી જલારામ મંદિરથી ભગવાન શ્રી જગન્નાથજીની બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્ર સાથે સુશોભિત કરાયેલા નયનરમ્ય રથમાં બિરાજમાન કરી બેંડવાજા સાથે બ્રહ્માકુમારી સ્વામિનારાયણ સંપ્રદાય આસારામ આશ્રમના અનુયાયીઓ સહિત વિવિધ સંપ્રદાયોની ધાર્મિક ઝાંખીઓ તેમજ વિસ્તારનું પરંપરાગત આદિવાસી લોક નૃત્ય સાથે અલીપુરાના પ્રથમ નાગરિક એવા સરપંચ ગંગાબેન રાઠવા સંસદ ગીતાબેન રાઠવા કંચનભાઈ પટેલ બોડેલી સરપંચ કાર્તિક શાહ ડેપ્યુટી સરપંચ આકાશ ઠક્કર ઢોકલ્યા સરપંચ મહેશભાઈ બારીયા સહિતના આગેવાનોએ રોડ પર જાડુ મારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને રથયાત્રા અલીપુરા તરફ આગળ વધી હતી જેમાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ બંને સમાજના યુવાનો દ્વારા ફૂલહારથી ભગવાન શ્રી જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા ત્યારે સંખેડાના એકસો આઠ કહેવાતા ધારાસભ્ય અભિસીભાઈ તડવી તેમજ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિત બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા પણ જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક ડીવાયએસપી એક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર અને ચાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો ચામતો પોલીબસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નગરના આંગણે આજે પ્રથમવાર જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય બોડેલી અલીપુરા અને ઢોકલ્યાના નાના મોટા તમામ વેપારી ભાઈઓએ પણ દુકાનો બંધ રાખી રથયાત્રામાં જોડાઈ જતાં માર્ગો પર જાણે માનવ મહેરામણનું કીડિયારું ઊભરાયું હોય તેમ જણાતું હતું ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલીપુરા ચાર રસ્તાથી છોટાઉદેપુર રોડ થઈ ઢોકલિયા થઈ બોડેલી નગરના શ્રી રામજી મંદિર પહોંચી આગળ વધી રેલવે ગણનારાથી નગરના માર્ગો પર ફરી જય રણછોડ માખણછોડના ગંગનભેદી જયઘોષ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું અલ્લા રખાપર સ્થાન ટીવી છોટાઉદે